કેમ છો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીં પ્રકરણ 7 અનોખો સંવાદ માં આપણે જોઈશું કે ઘરે આપણે ઘણી જ રમતો રમતા હોય છે, સંતા કુકડી, મારમદળી, પકડામ પકડાઈ, એવી અલગ અલગ ઘણી રમતો આપણે ઘરે રમતા રમીએ છે. તો આજે આપણે એક રમત વિશે વાત કરીશું. અહીંયા રમત રમીએ એ વિષય પર આપણે ચર્ચા કરીએ. તો ચાલો એક રમત રમીએ. એ આપણે રમત રમવાની છે, એમાં આ રમતમાં દરેક બીજાને સમજાવવાનું છે. રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માંગતા હોય તે જણાવવાનું છે. આપણે બોલવાનું નથી રમતની અંદર, અને બોલ્યા વગર પોતાની એક્સપ્રેશન દ્વારા આપણે કહેવાનું છે અને બતાવવાનું છે. અને બાળકને નાના નાના જૂથમાં વહેંચવાના છે. હવે ક્લાસની અંદર આપણા જેટલા પણ બાળકો હોય એમને અલગ અલગ જૂથ બનાવવાના છે અને એને વહેંચી દેવાના છે. ત્યારબાદ શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી છે. હવે દરેક ચિઠ્ઠીની અંદર અલગ અલગ માહિતી અંદર લખેલી હોય. એ દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે. મૂક દ્વારા એટલે અભિનય દ્વારા એનું સમજાવવાનું છે. તમારે બોલવાનું નથી, તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીના લખેલ પરિસ્થિતિ વ્યક્ત કરવાની છે. એટલે પોતાના ચહેરાના હાવભાવ દ્વારા એ ચિઠ્ઠીમાં જે પણ કહેવામાં આવ્યું છે તે પોતાના હાવભાવ દ્વારા એ આપણે વ્યક્ત કરવાનું છે. અહીંયા બધા જ જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય ત્યારબાદ એક પછી બીજો અને બીજા પછી બીજા બાળક સાથે સામે રજૂ કરશે. પહેલાં એક બાળકનું પત્યા પછી એ અભિનય જશે, તે અભિનય બીજા બાળકો એ અભિનય કરશે અને દરેક બાળકો બાકીના બાળકો જે છે એ જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે. જૂથ દ્વારા શું થઈ રહ્યું છે એનું અનુમાન કરશે. હવે આ રમત દ્વારા આપણે જોઈએ કે પોતાના એક્સપ્રેશન દ્વારા આપણે કહેવાનું છે અને ચિઠ્ઠીમાં લખ્યું છે એ પ્રમાણે તમારે બતાવવાનું છે. હવે વિચારો અને કહો તો આ રમત તમને કેવી લાગી, એ તમારે જાતે વિદ્યાર્થીઓએ કહેવાનું છે કે તમને આ રમત કેવી લાગી હતી. શું તમને બોલ્યા વગર અભિનય રજૂ કરી શકો છો, બોલ્યા વગર અભિનય કરી શકો છો? પછી શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે, અભિનય દ્વારા વાત કરતા જોયા છે? આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. લોકો આ રીતે ક્યારે વાત કરે છે, અભિનય દ્વારા લોકો ક્યારે વાત કરે છે એ તમારે વિદ્યાર્થીઓ એ તમારે કહેવાનું છે.